હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પેમ્પલેટની અંદરથી 20 સુધીના દાખલા ગણવા આપેલા 21મો દાખલો છે સહસંબંધાંક શોધો એમાં n આપેલું છે 10 સિગ્મા x 180 સિગ્મા y 200 આના પરથી સૌથી પહેલા આપણે x બાર શોધીશું x બાર એટલે સિગ્મા x / n તો 180 ભાગ્યા 10 કરીશું એટલે 18 થશે y બાર શોધીશું સિગ્મા y / n સિગ્મા y 200 ભાગ્યા 10 કરીશું એટલે 20 હવે x બાર ની વેલ્યુ 18 છે જ્યારે અહીંયા બ્રેકેટમાં x માંથી 18 બાદ કરીને આપેલું નથી જો x બાર 18 છે પણ અહીંયા શું છે x - 20 છે તો આ x - x બાર નથી એવું કહેવાય જો આ x - x બાર નથી તો uv છે એવું કહેવાય એટલે આવું લખાશે u બરાબર x - 20 અને v બરાબર લખાશે y - 20 તો અહીંયા મને ત્રણ કિંમતો મળશે સિગ્મા x - 20 નો વર્ગ એટલે 220 આપેલું છે એને કહેવાશે સિગ્મા u સ્ક્વેર ખબર પડે છે y - 20 એને બદલે શું લખવાનું v તો y - 20 નો વર્ગ 275 એટલે એને કહેવાય સિગ્મા v સ્ક્વેર એવી જ રીતે અહીંયા x - 20 ને બદલે u લખાશે અને y - 20 ને બદલે v લખાશે તો આ 45 જે છે એ સાની વેલ્યુ આવશે સિગ્મા uv ની તો આપણી પાસે ત્રણ કિંમતો થઈ ગઈ સિગ્મા u સ્ક્વેર સિગ્મા v સ્ક્વેર અને સિગ્મા uv હજી બે કિંમતો મેળવવાની u બરાબર તમને આપેલું છે x - 20 તો અહીંયા સિગ્મા u મેળવીશું સિગ્મા u બરાબર સિગ્મા x - 20 સિગ્મા ને અંદર ગુણી દેવાનું સિગ્મા * x એટલે સિગ્મા x સિગ્મા ગુણ્યા 20 એટલે સિગ્મા 20 તો સિગ્મા x તમને આપેલું હતું કેટલું હતું જો આવી રહ્યું 180 માઇનસ સિગ્મા 20 એટલે n ગુણ્યા 20 n કેટલા છે 10 તો 10 ગુણ્યા 20 એટલે 200 10 ગુણ્યા 20 કરવાથી આવું સ્ટેપ 5 લખું છું આવી રીતે 10 ગુણ્યા 20 તો 180 માંથી 10 ગુણ્યા 20 200 બાદ કરીશ એટલે માઇનસ 20 આવશે એવી જ રીતે સિગ્મા v એટલે લખાશે સિગ્મા y માઇનસ 20 હવે સિગ્મા ઇન્ટુ y એટલે સિગ્મા y સિગ્મા ઇન્ટુ 20 એટલે સિગ્મા 20 બરાબર કરીને સિગ્મા y એટલે આવી રહ્યું 200 માઇનસ સિગ્મા 20 એટલે n ગુણ્યા 20 n કેટલા હતા 10 તો 10 ગુણ્યા 20 થશે હવે 10 ગુણ્યા 20 કરવાથી 200 મળે અને આ 200 છે તો 200 માઇનસ 200 એટલે સિગ્મા v કેટલું થશે 0 થશે આ સિગ્મા u થશે 20 માઇનસમાં દેખાય છે એવી જ રીતે સિગ્મા યુ નો સ્ક્વેર 220 સિગ્મા વી નો સ્ક્વેર 275 અને સિગ્મા યુ વી કેટલા છે 45 છે તો આ બધાને સૂત્રમાં મૂકી દઈશું આર ઇક્વલ ટુ એન સિગ્મા યુ વી વાળું સૂત્ર તમને ખબર જ છે માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ધ હોલ સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ધ હોલ સ્ક્વેર તો આ સૂત્રમાં મૂકશો તમે એટલે આર ની વેલ્યુ મળી જશે પાંચે પાંચ કિંમતો મળી ગઈ છે આ બધી વેલ્યુ મૂકી દેશો આની અંદર તો આર નો જવાબ મળી જશે આર નો જવાબ તમને મળશે આઈ થિંક આર ઇક્વલ ટુ 0.20 મળી જશે ક્લિયર તો અધૂરો દાખલો તમે પૂરો કરશો કેવી રીતે કિંમતો શોધવાની એનું વર્કિંગ મેં બતાવી દીધું છે કમ્પ્લીટ આવી ગયું છે બધું બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22 જોઈએ છે એક્ઝામ્પલ નંબર 22 એમાં એક્ઝામ્પલ નંબર 22 માં n 8 એક્ઝામ્પલ 22 n 8 છે સિગ્મા x સોરી સિગ્મા x નહીં આપ્યું x બાર આપ્યું છે x બાર 52 y બાર 70 સિગ્મા x - 50 નો વર્ગ x - 50 નો વર્ગ છે 38 સિગ્મા y માઇનસ 72 નો વર્ગ આ y માઇનસ 72 નો વર્ગ છે 78 સિગ્મા x માઇનસ 50 ઇન્ટુ y માઇનસ 72 છે માઇનસ 27 ચાલો ધ્યાન આપો x બાર 52 બટ બ્રેકેટમાં 52 આપેલું છે તો નથી આપ્યું y બાર 70 પણ બ્રેકેટમાં 70 છે નથી જો હોય તો x માઇનસ x બાર લખાય જો હોય તો y માઇનસ y બાર લખાય પણ એવું નથી એટલે યુવી વાળી રીત લેવી પડે યુ બરાબર આપણે લખીશું x માઇનસ 50
અને v બરાબર લખીશું y માઈનસ 72 તો મને અહીંયા બે વેલ્યુ ત્રણ વેલ્યુ મળી જશે સોરી આ સિગ્મા u નો વર્ગ કહેવાશે આ સિગ્મા v નો વર્ગ કહેવાશે y માઈનસ 72 એટલે સિગ્મા v નો વર્ગ y માઈનસ 50 સોરી x માઈનસ 50 એટલે u નો વર્ગ એવી જ રીતે આને લખાશે સિગ્મા uv તો મારી પાસે 1 2 અને 3 વેલ્યુ છે બે વેલ્યુ શોધું છું સિગ્મા u બરાબર सिग्मा x माइनस 50 હવે सिग्मा x ને અંદર ગુણીશું सिग्मा ને અંદર ગુણીશું તો सिग्मा x माइनस सिग्मा 50 થશે અચ્છા જેવી રીતે सिग्मा x એટલે n ગુણ્યા x બાર લખાય કેવી રીતે n ગુણ્યા x બાર તો x બાર નું સૂત્ર આવું આવે सिग्मा x / n અને અહીંયા ગુણ્યા આ બે ને ગુણીએ તો આની કિંમત મળી જાય ને એટલે सिग्मा x કેવી રીતે લખાશે x બાર ગુણ્યા n કરવાથી x બાર એટલે કેટલા હતા 52 52 ગુણ્યા શું કરીશું 8 माइनस सिग्मा 50 तो एन एट आठ है आठ गुणिया 50 करीस 52 गुणिया 8 करी 8 दू 16 वी एक 8 पंचा 40 ने एक 41 एट 416 थे माइनस 8 पंचा 40 एट 400 थू तो सिग्मा यू आपने के मड़ी जैसे 16 मूल से पड़े एवज रीते सामें सिग्मा वी शोध सिग्मा वी बराबर सिग्मा ब्रेकेट में वाय माइनस 72 હવે સિગ્મા ને અંદર મલ્ટીપ્લાય કરીએ છે સિગ્મા વાય માઇનસ સિગ્મા 72 સિગ્મા વાય એટલે એન ગુણ્યા વાય બાર એન એટલે 8 વાય બાર એટલે 70 તો 8 ગુણ્યા 70 માઇનસ 8 ગુણ્યા 72 8 ગુણ્યા 70 8 સીતા 56 560 8 દુ 16 વધી 1 8 સીતા 56 ને 1 57 576 8 2 16 1 8 6 56 ને 57 560 માંથી 576 માઈનસ કરીશું એટલે સિગ્મા વી કેટલા મળશે માઈનસ 16 હવે જો પાછી મારી પાસે પાંચ કિંમતો ભેગી થઈ ગઈ સિગ્મા વી આવી ગયો સિગ્મા યુ આવી ગયો સિગ્મા યુ વી મળ્યું છે સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા વી સ્ક્વેર દેખાય તો આ 1 2 3 4 5 કિંમતોને આ સૂત્રમાં મૂકી દઈશું એટલે આરનો આપણો જવાબ મળી જશે આરનો જવાબ આ ભાગલા આ દાખલાની અંદર મળે છે 0.30 આની પહેલાનો દાખલો હતો એમાં 0.20 તો આપણે પેમ્પલેટની અંદર દાખલા નંબર 21 અને દાખલા નંબર 22 બાકી હતા એ ગણ્યા હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે એ કહી દો હોમવર્કમાં તમે કરશો આજે ટેક્સ્ટબુકમાં મેં ટેક્સ્ટબુક તમને પીડીએફ ફાઇલની અંદર સેન્ડ કરેલી છે ટેક્સ્ટબુક પીડીએફ ફાઇલમાં સેન્ડ કરેલી છે તો ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો બરાબર ટેક્સ્ટબુકમાંથી સ્વાધ્યાય 2.2 એમાં 1 થી 8 દાખલા પહેલેથી હોમવર્કમાં આપી દીધા છે એટલે આજે આપણે આપીએ છે 9 થી 9 10 11 અને 12 9 10 11 ત્રણ દાખલા સોરી 9 10 અને 11 ત્રણ દાખલા ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 2.2 માંથી કમ્પ્લીટ કરવાના છે આવતીકાલ ત્રીજો વિડીયો આવશે બાય બાય સી યુ